नमस्कार, हमारे YouTube चैनल में अंदर आप सभी का स्वागत है। आज आपने धोरण 6 17-1 सेमेस्टर 1 जेने अंदर यूनिट 1 पाठ का नाम है वेयर हैव यू जेनो अभ्यास आप करीशु। शुरुआत करता पहला કેટલીક સૂચનાઓ છે એ તમે ખાસ ધ્યાનપૂર્વક સાંભળી લેજો। તમે ધોરણ 5 ની અંદર જે અંગ્રેજી વિષયનો અભ્યાસ કર્યો છે એને અંદર શરૂઆતની અંદર પહેલા લિટલ સ્ટેપ્સ 1 2 3 લિટલ સ્ટેપ 2 4 5 6 આવા લિટલ સ્ટેપ્સ ધોરણ 5 ની અંદર તમે શીખી ગયા છો। આપણો યુનિટ જે છે 1 એનું નામ છે વેર વેર એના અનુસંધાનમાં કેટલીક એક્ટિવિટી જે તમારા ટેક્સ્ટ બુકમાં આપેલી હશે જેમાંની કેટલીક એક્ટિવિટી એવી છે કે જે ફક્ત અને ફક્ત તમારી સમજૂતી માટે આપેલી છે। ફક્ત એક જ એવી એક્ટિવિટી હશે જે આપણા યુનિટને લગતી હશે, એટલે કે 1 2 3 4 5 6 અને 7 ટોટલ 7 એક્ટિવિટી જે છે એ ફક્ત અને ફક્ત તમારી જાણકારી માટે સમજૂતી માટે આપેલી છે। ફક્ત એક્ટિવિટી 8 જે છે વિદ્યાર્થી મિત્રો એ જ આપણા પાઠને અનુસંધાનમાં પાઠને અનુલક્ષીને આપેલી છે, જેના પ્રશ્નોના જવાબ અને વિકલ્પો આપણને એક્ટિવિટી 8 માંથી શીખવા મળશે। અહીંયા આપણે જોઈએ એક્ટિવિટી 1 શરૂઆત કરીએ। નીચે આપેલા ગીતનું અભિનય સાથે ગાન કરો। હવે અહીંયા તમને ચિત્રમાં દેખાય છે આ એક બેડ છે। શું છે બેડ? BED બેડ એટલે પલંગ, અને એની ઉપર 1 2 3 4 અને 5 ટોટલ કેટલા બાળકો છે? નાના નાના 5 બાળકો છે। એ પાંચે બાળકો એકદમ આ છેડાથી લઈ અને આ છેડા સુધી બંને છેડા સુધી બંને એકબીજાને સ્પર્શ કરીને અડકીને ઊંઘેલા છે। જોઈએ ધેર વેર 5 ઇન ધ બેડ। 5 એટલે 5, બેડ એટલે પલંગ, પલંગમાં 5 બાળકો હતા। એન્ડ ધ લિટલ વન સે, લિટલ વન એટલે નાનકડું બાળક, અને એક નાનકડું બાળક બોલ્યું, CSAY સે એટલે બોલવું, સે બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટી ખાવ ગુલાટી ખાવ ગુલાટી ખાવ, અથવા ગબડો ગબડો ગબડો। તો 5 બાળકો જે છે એ જો રોલ ઓવરની પ્રવૃત્તિ કરશે તો ગમે તે એક બાળક જે છે એ બેડ ઉપરથી નીચે પડશે। સો ધે ઓલ રોલેડ ઓવર, માટે તેઓ બધાએ ગુલાટી ખાધી। એન્ડ વન ફેલ ડાઉન, ફેલ ડાઉન એટલે નીચે પડી ગયો, અને એક તેમાંથી નીચે પડી ગયો। કેટલા હતા? 5, એમાંથી એક જે છે એ નીચે પડી જાય તો હવે કેટલા વધશે? 4। ધેર વેર 4 ઇન ધ બેડ, પલંગમાં 4 બાળકો હતા। એન્ડ ધ લિટલ વન સી, અને એક નાનકડો બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટી ખાવ ગુલાટી ખાવ ગુલાટી ખાવ। સો ધે ઓલ રોલેડ ઓવર, માટે તેઓએ ગુલાટી ખાધી। એન્ડ વન ફેલ ડાઉન, અને એક બાળક નીચે પડી ગયો। શરૂઆતમાં 5 હતા, એક નીચે પડવાથી 4, 4 4 હતા એક નીચે પડવાથી હવે કેટલા વધશે? 3। ધેર વેર 3 ઇન ધ બેડ, પલંગમાં અથવા બેડમાં 3 બાળકો હતા। એન્ડ ધ લિટલ વન સે, અને એક નાનકડું બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, રોલ ઓવર એટલે ગુલાટી ખાધું ગુલાટી ખાધું ગુલાટી ખાધું। સો ધે ઓલ રોલેડ ઓવર, માટે તેઓ બધાએ ગુલાટી ખાધી। એન્ડ વન ફેલ ડાઉન, ફેલ ડાઉન એટલે નીચે પડ્યો, અને એક બાળક નીચે પડી ગયો। શરૂઆતમાં 5 હતા, પછી 4, પછી 3, હવે કેટલા વધશે? 2। ધેર વેર 2 ઇન ધ બેડ, પલંગમાં 2 બાળકો હતા।
पुली, रोल ओवर, रोल ओवर, रोल ओवर, गुलाटी खाओ, गुलाटी खाओ, गुलाटी खाओ, एंड वन फेल डाउन, अने एक बाड़क नीचे पड़े गए, पांच पांच माती, चार चार माती, त्रण त्रण माती, बे अने बे माती हवे एक, तो आदिते हवे लास्ट, there was one in the bed, अने क्या was आवे छे અહીંયા વેર છે અહીંયા વોઝ કારણ કે અહીંયા એક વચન છે હવે પલંગ ઉપર બાળક કેટલું છે એક જ છે એક હોય તો એક વચન માટે અહીંયા વેર ની જગ્યાએ અહીંયા શું છે વોઝ ધેર વોઝ વન ઇન ધ બેડ પલંગમાં એક બાળક હતું એક હોય એટલે હવે શું બોલશે આ એક જ છે એક હોય તો શું આવે એન્ડ ધ લિટલ વન સીડ અને એક નાનકડું બાળક બોલ્યું ગુડ નાઇટ गुड नाइट शुभ रात्रि विद्यार्थी मित्रों अगाउ जे आपणे एक्टिविटी 1 नो जे अभ्यास कर्यो एना अनुसंधानी अंदर पाना नंबर 2 ऊपर केटला आवा रेमिंग वर्ड्स आपेला हशे आ रीते सूचना जोईए गीतमांथी उदाहरण मुजब रेमिंग वर्ड्स शोधो रेमिंग वर्ड्स એટલે અનુપ્રાસ વાળા શબ્દ જેને આપણે જોડાક્ષરમાં બોલીએ તો એનો ઉચ્ચાર જે છે એ સાંભળનારને પાછળથી એક જેવો સંભળાય છે જોઈએ એના અનુસંધાનમાં પહેલું ઉદાહરણ તો રેડ તો એનું શું આપેલું છે બે રેડનું શું થશે બે સેકન્ડ બીજું સેન તો સેનના એક્ટિવિટી 1 ની અંદર એના જેવો બીજો કયો શબ્દ મળે છે આપણને શોધજો તમે સેનના અનુસંધાનમાં તમને મળશે એમ એના પછી રાઈટ રાઈટ તો રાઈટ નો રેમિંગ વર્ડ્સ આપણને એક્ટિવિટી 1 માં કયો મળશે રાઈટ તો નાઈટ એના પછી ફૂડ ફૂડ તો ગુડ એના પછી ટોલ ટોલ તો ઓલ બેલ બેલ તો ફે ટ્રી ટ્રી નો રેમિંગ વર્ડ थ्री ब्राउन ब्राउन नो रेमिंग वर्ड डाउन अली एनु तसे हाई अने मोर तो फोर आ रीते तमने दसे दस जे रेमिंग वर्ड्स जे छे आ तमारा माटे नवो छे धोरण 5 मां तमे शीखी गया छे परंतु एक्टिविटी 1 ની અંદર જે વર્ડ્સ આપેલા છે શબ્દો કે આપણે આ રીતે 10 10 વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટબુક ની અંદર નોટ કરજો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એક્ટિવિટી 1 ની અંદર રેમિંગ વર્ડ્સ જે છે એ તમે ઇંગ્લિશ ની નોટબુક ની અંદર એ તમે નોંધી લેજો હવે આપણે આગળ નેક્સ્ટ એક્ટિવિટી 2 નો અભ્યાસ કરીશું એક્ટિવિટી 2 ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબ લખો અહીંયા તમે જોઈ શકો છો તમારી બુક ની અંદર પણ આવા કેટલા ચિત્રો હશે એમાં કેટલા બાળકો તમને નજર સમક્ષ દેખાશે એમાં બાળકો ની અંદર કેટલા છોકરાઓ છે દાખલા તરીકે જય સંજય ઇરફાન મહેશ આ છોકરાઓ છે અને કેટલી છોકરીઓ છે તો એમાં સુનીતા ગીતા ઈવા રેશમા સોના અને મોના ટોટલ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 અને 10 કેટલા છે 10 એમાં છોકરા કયા કયા છે જય સંજય ઇરફાન મહેશ 10 માંથી 4 જે છે વિદ્યાર્થી મિત્રો એ છોકરાઓ છે બોયસ છે જ્યારે ગર્લ્સ રેશમા સોના મોના ગીતા ઈવા અને સુનીતા આ 6 ગર્લ્સ છે હવે આ ચિત્રના અનુસંધાનમાં આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જે છે એ હવે આપણે જોઈશું જેના જવાબ તમારે પણ તમારી ઇંગ્લિશ વિષયની નોટબુકની અંદર લખવાના છે પુસ્તકની અંદર પણ પેન્સિલથી પૂરવાના છે અને પુસ્તકમાં પૂર્યા બાદ આ વિડિયો પૂરો થાય એના પછી તમારે તમારી નોટબુકની અંદર પણ એક્ટિવિટી 2 ના જે પ્રશ્નો છે એ વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે જોઈએ ફર્સ્ટ There are some children in the garden.
There are some children in the garden. Garden એટલે બગીચો. બગીચામાં some children કેટલા બાળકો છે? Count them. Count એટલે ગણતરી કરવી. તેમની ગણતરી કરો. અહીં લખેલું છે number of boys. મેં અગાઉ કહ્યું એમ છોકરા કેટલા છે દસમાથી? ચાર. તો અહીંયા આંકડામાં લખવાનું ચાર. નંબર ઓફ ગર્લ્સ છોકરીઓ કેટલી છે? તો અહીંયા અંકમાં લખવાનું છ. સેકન્ડ, રાઇટ ધેર નેમ્સ. રાઇટ એટલે લખવા, ધેર નેમ્સ તેમના નામ, તેમના નામ લખો. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ. દસે દસ જે બોયસ અને ગર્લ્સ દસે દસના નામ અહીંયા લખવાના છે. એના પછી ત્રીજું, વેર ઇઝ મહેશ. વેર એટલે ક્યાં. તો મહેશ ક્યાં છે? આ મહેશ છે. તો આ શું છે? અંગ્રેજીમાં આપણે એને કહીશું સીસો. શું કહેવાય? સીસો. તો જવાબ આવશે મહેશ ઇઝ ઓન ધ સીસો. ઓન એટલે ઉપર. મહેશ સીસોની ઉપર છે. એના પછી આગળ ચોથો પ્રશ્ન, વેર આર સોના એન્ડ મોના. તો ટેક્સ્ટ બુક ની અંદર જે ગાર્ડન નું ચિત્ર છે એક્ટિવિટી 2, એમાં સોના અને મોના એનું સ્થાન ક્યાં છે? એ કઈ જગ્યાએ છે સોના એન્ડ મોના? તો સોના એન્ડ મોના તમે ચિત્રમાં જોઈ શકો છો. અહીંયા આ જે છે એ શું છે? તમે પણ ગાર્ડનમાં જતા હશો એને ગુજરાતીમાં હિંચકો કહેવાય અને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ સ્વિંગ્સ. તો સોના અને મોના બહુ વચન છે. તો જવાબ શું આવશે? સોના એન્ડ મોના આ ઓન ધ સ્વિંગ્સ. સોના અને મોના હિંચકા ઉપર છે. એ રીતે નેક્સ્ટ આગળ ચોથો પ્રશ્ન, પાંચમો, આર જય એન્ડ સંજય ઓન ધ સીસો. પાછળ શું આપેલું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય એટલે આપણે યસ અને નો માં એનો જવાબ આવે. શું જય અને સંજય સીસો ઉપર છે? એટલે કે એક પાસથી ઊંચું થાય અને નીચું થાય, ઊંચું થાય નીચું થાય એના ઉપર છે. જોઈએ તો જય અને મહેશ છે ના. કોણ કોણ છે? ઇરફાન અને મહેશ છે. જય છે નહીં. બરાબર. તો શું આવશે જવાબ આપો? જવાબમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ચિત્રના આધારે જવાબ શું આવશે. નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો અને દસમો એ ચિત્રના અનુસંધાનમાં આ દસ પ્રશ્નોના જવાબ જે છે એ તમે તમારા ટેક્સ્ટ બુકની અંદર પેન્સિલથી પૂરજો અને પૂર્યા બાદ તમે તમારા નોટબુકની અંદર એને ઉતારી દો. ત્યાર પછી આપણે જોઈએ આગળ નેક્સ્ટ એક્ટિવિટી 3, જે મેં તમને વિડીયોની શરૂઆતમાં જ કહ્યું છે કે કેટલીક એક્ટિવિટી ફક્ત સમજૂતી માટે છે. તો એ એક્ટિવિટી 3 પણ શું છે? ફક્ત સમજૂતી માટે છે, જે તમારે ફક્ત એનું રીડિંગ કરવાનું છે, વાંચવાનું છે. એના પછી નેક્સ્ટ કેટલા નામ ચિત્રો હશે અને શિક્ષક પ્રવૃત્તિ કરાવશે, એ પ્રવૃત્તિ તમારે કરવાની છે. સંવાદો જે છે એ ફક્ત અને ફક્ત વાંચવાનું છે. આ રીતે છે. એના પછી પાના નંબર 5, પાના નંબર 5 ઉપર વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 4 આપેલી છે, જે તમારા વર્ગ શિક્ષકનું હાજરી પત્રક તમે જોયું હોય વર્ગમાં. તો જે વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ હોય એની સામે પી અને એબસન્ટ હોય એની સામે એ લખતા હોય છે. અહીંયા બે સ્ટુડન્ટ્સના નામ આપેલા છે, રાજેશ અને પ્રિયા. બરાબર. બીજા 3, 4, 5 અને 6 ખાનાની અંદર તમે ફક્ત તમારા મિત્રો ફ્રેન્ડ્સના નામ લખી અને પ્રેઝન્ટ એબસન્ટની રમત રમી શકો છો, વાક્ય બનાવી શકો છો. એના પછી છે એક્ટિવિટી 6, પાના નંબર 6 ઉપર એક્ટિવિટી 5, જેના પણ કેટલાક ચિત્રો છે એ ચિત્રો અહીંયાથી હેડ એન્ડ ધ સર્કલ અને અહીંયાથી લાસ્ટ નાઇટ આ પણ ફક્ત અને
છે એના પછી આગળ એક્ટિવિટી 7 પાના નંબર 7 પાના નંબર 7 પણ એના વાક્યો લખવાના રહેશે 6 માં પણ એવું છે જે ફક્ત તમારી સમજૂતી માટે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાના નંબર 9 પર એક્ટિવિટી 7 જે પણ તમારે આ રીતે પ્રવૃત્તિ આપેલી છે જે સૂચના તમને ગુજરાતીમાં છે તે અનુસંધાનમાં તમારે પ્રવૃત્તિ કરવાની રહેશે અને ખાસ મેઇન જે છે એ આપણી એક્ટિવિટી છે એક્ટિવિટી 8 આ એક્ટિવિટીના સ્પેલિંગ હવે હું અહીંયા તમારી સમક્ષ બોર્ડ ઉપર લખું છું જે તમે તમારી નોટબુકમાં તમારે એ સ્પેલિંગ જે છે એના સ્પેલિંગ ઉચ્ચાર અને ગુજરાતી મિનિંગ્સ એ તમારે લખવાના રહેશે આ એક્ટિવિટીમાંથી પરીક્ષાની અંદર પ્રશ્નોના જવાબ વિકલ્પો ટ્રુ ફોલ્સ અને કેટલાક ગ્રામરના મુદ્દાઓ જે છે એ આ એક્ટિવિટીમાંથી પૂછાશે એટલે તમે વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી અહીંયા સાચું કરી અને અહીંયા લખી દેજો i.m.p વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 8 જે છે એ આપણા પરીક્ષા લક્ષી એક્ટિવિટી કહીએ તો પણ ચાલે એવું છે કારણ કે એક્ટિવિટી 8 માંથી આપણે પરીક્ષાની અંદર પ્રશ્નોના જવાબ એમસીક્યુ પ્રશ્નો ટ્રુ ફોલ્સ અને અગાઉ કહ્યા કેટલાક ગ્રામરના મુદ્દા જે છે એ આપણે એક્ટિવિટી 8 માંથી આપણે જોવા મળશે તો તમે આને આગળ લખી દેજો પરીક્ષા લક્ષી એક્ટિવિટી ઈટ વોઝ અ કોલ્ડ ડે કોલ્ડ એટલે ઠંડો ડે એટલે દિવસ અને વોઝ એટલે હતો ઠંડીનો દિવસ હતો એના મેં બોર્ડ ઉપર કેટલાક સ્પેલિંગો લખ્યા છે એ સ્પેલિંગોની નોંધ વિદ્યાર્થી મિત્રો તમે તમારા ઇંગ્લિશના ચોપડાની અંદર વિષયના નોટબુકની અંદર નોંધી લેજો લાસ્ટ યર એટલે ગયા વર્ષે રિયલી ખરેખર બેડ એટલે ખરાબ યુઝલી સામાન્ય રીતે કોલ્ડ ઠંડુ ટુ રેન વરસાદ પડવો અ લોટ પુષ્કળ ડાર્ક એટલે અંધારું ગ્રે એટલે ભૂખરું આઉટસાઇડ બહારની બાજુ સનશાઇન એટલે સૂર્યપ્રકાશ અથવા તડકો ટુ થિંક એટલે વિચારવું બીકોઝ એટલે કારણ કે સિક એટલે બીમાર ડિફરન્ટ એટલે જુદો અથવા અલગ અને ક્લાસરૂમ એટલે વર્ગખંડ બીજા પણ કેટલાક સ્પેલિંગ છે જે હું અહીંયા લખું છું જે આ તમે તમારી નોટબુકમાં લખી લેજો આગળ બીજા સ્પેલિંગો જે છે એમાં વોર્મ ક્લોથ એટલે ગરમ કપડાં ઇનફેક્ટ એટલે હકીકતમાં ફ્રીઝર એટલે ફ્રીઝરની જે એટલું ઠંડુ પાડવું જે આપણું ફ્રીજ હોય ઘરમાં એની ઉપર જે અલગ બોક્સ હોય લંબચોરસ એને આપણે શું કહીશું ફ્રીઝર રેફ્રિજરેટર રેફ્રિજરેટર એટલે ફ્રીજ જેનો ગુજરાતી થશે ઠંડુ રાખવાનું એના પછી પુઅર પુઅર એટલે બિચાર ગરીબ આઈસ આઈસ એટલે બરફ હેવીલી હેવીલી એટલે ભારે ટુ લીવ લીવ એટલે જતું રહેવું નીકળી જવું અર્લી એટલે વહેલા ટુ સ્ટોપ એટલે અટકવું એટ નાઇટ એટલે રાત્રે નેક્સ્ટ ડે એટલે પછીના દિવસે ટુ શાઇન એટલે પ્રકાશવું અને બટ એટલે પરંતુ તો આ જે છે એ તમારા એક્ટિવિટી 8 ના સ્પેલિંગો છે હવે આપણે એક્ટિવિટી 8 ની સમજૂતી નવા વિડિયોની અંદર મેળવીશું